મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધા મિત્રોને. તો ફાઇનલી મિત્રો, આજે ફર્સ્ટ વિઝિટ છે અને આ ગાય છે એ લગભગ મને એક વર્ષથી હેરાન કરી રહી છે. આપણે લગભગ ગયા વર્ષે એને દવા મૂકી હતી, તે પછી મિત્રો ગરમીમાં આવી જ નહોતી. પણ એની મિત્રો હકીકતની વાત કરું તો એના આખા બોડી ઉપર છે ને તમને ટીક, ચીતડી અને લાણું હતું, જેના લીધે એનું બોડી સ્કોર છે એ એકદમ હાવ એટલે હાવ ભેગી થઈ ગયેલી હતી. અત્યારે તો જો કે એની કન્ડિશન બહુ સારી થઈ ગઈ છે. વર્ષ દિવસ પહેલાં એને આપણે ટ્રીટમેન્ટ આપી હતી, તે પછી હીટમાં તો આવતી, પણ ગરમીની જે વાતાવરણ હતું એના લીધે આપણે એને અંદર બીજદાન નહોતા કરતા. હાલ અત્યારે કાલની ગરમીમાં આવી છે, અત્યારે પણ એને દવા મૂકી છે અને કલાક પછી જ આપણે એને એ કરવાનું છે. આઈ હોપ તમને પાછળ જે બે વાછડીઓ જોવા મળી રહી છે, આ કાળી અને પેલી વ્હાઈટ, એને પણ આપણે એક મંથ પહેલાં એ કરેલું છે અને અત્યારે કમ્પ્લીટલી પછી રિપીટ નથી થઈ. એટલે તમે 18-21 દિવસના ગાળા દરમિયાન જો તમે તમારા પશુની અંદર ધ્યાન રાખતા હો તો તમને ખ્યાલ આવી જતો હોય છે પશુ રિપીટ થશે કે નહીં થાય. તો અહીંયા પણ જે 18 દિવસનો ગાળો છે એને તમારે નિરીક્ષણ કરવાનું છે અને ધ્યાન રાખવાનું છે. ચાલો જઈએ હવે નેક્સ્ટ વિઝિટની અંદર. તો મિત્રો, રસ્તાની અંદર મુલાકાત લેતા લેતા જોવાઈ ગયું કે સિંગ કેવી થઈ છે. તો આપણે ગાડી ઊભી રાખી અને જોયું કે ભાઈ વાહ, સિંગ બહુ મસ્ત થઈ છે, એનું વાવેતર બહુ સરસ મજાનું કરવામાં આવેલું છે. આઈ હોપ તમે સિંગ વાવેલી છે કે નહીં કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરતા જજો. થોડોક જુઓ, પાંદડાની અંદર રોગચાળો જોવા મળી રહ્યો છે, હુકારો થયો હોય એવું લાગે છે સિંગની અંદર. બાકી ગ્રોથ અને પાંદડાઓની જે સારી એવી એની માવજત કરવામાં આવી રહી છે. તો ફાઇનલી મિત્રો, આપણે કન્ટેનર લઈને ગૌરંગભાઈ આપણી સાથે છે, તમે જોઈ શકો છો. આજે તો મસ્તી અને મોજમાં લાગે છો ભાઈ. તો મિત્રો, વાડીનો નજારો પણ તમે જોઈ શકો છો. આજનો વિડીયોની અંદર તમને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાત થવાની છે મિત્રો. વોડકી જે બેઠી છે રિપીટમાં આવી છે. આના પહેલાં એક ડોઝ ઓલરેડી તિલકનો ડોઝ આપ્યો હતો આને, પણ વાતાવરણ થોડુંક ગરમ હતું ને આ જો કાલની આવેલી છે. એકદમ તમે જળા પણ જોઈ શકો છો અહીંયા પડેલા છે, એકદમ આશા પાણી જેવો બગાડ છે. છોટ્યો કાલ કાઢતી તે. હા બરોબર, એમ ફાળું ભરતી હતી, ફાળું ભરે છે એ. તો પશુપાલક મિત્રો, ઘણીવાર તમારા જે મૂંઝવતા પ્રશ્નો હોય એમાંય તે ખાસ રિપીટ બ્રીડિંગ થાય છે, તો એના ઘણા બધા મિત્રો કારણ હોય છે. એક કારણથી નથી થતું. આજે જો આ જે માલિકની જે આ વાછડી છે એમાં જ તે આજે પ્રશ્ન એવો આવ્યો કે આપણે એક વખત તો બીજદાન કર્યું, પણ એવું જરૂરી નથી કે એક વખતમાં પશુ ગાભણ થઈ જાય. એમાં ઘણા બધા કારણો હોય છે. ઘણીવાર પશુ આપણે એની જે હીટ છે એ ડાયગ્નોસિસ કરી હોય, પણ એનો ટાઈમ મેનેજમેન્ટ ન હસવાનું હોય, અથવા તો 12 કલાકની જગ્યાએ ઘણીવાર સમય થોડોક વધારે વયો ગયો હોય, એમાં પણ ઘણીવાર આવું થતું હોય છે. તો આના જે લક્ષણો છે એ તો તમને સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા છે, છતાં પણ આપણે એના બાહ્ય લક્ષણોથી નહીં પરંતુ એના અંદરના જે જનનંગોનો જે લક્ષણો છે એ પહેલાં ચેક કરી લઈશું અને પછી જ આને આપણે ડોઝ એ કરશું. તમે અહીં જોઈ શકો છો કે એના લક્ષણો, પાછળ ઉતરનો ભાગ છે એ હોજી ગયેલો લાગે છે, ત્યાર પછી બગાડ એકદમ ચોખ્ખો નાખે છે. તો અહીંયા અલગ અલગ અહીંયા જોઈ શકો છો બે બળદ પણ છે. આઈ હોપ તમે તમારે ત્યાં બળદ છે કે નહીં કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. મિત્રો બેઠી છે અમારી અહીંયા પાડી. ચાલો મિત્રો, તૈયારી થઈ ગઈ છે બીજદાન કરવા માટે. તો તમે જોઈ શકો છો આપણે હેન્ડ ગ્લોવ્સ પહેરી લીધો છે અને ઓલમોસ્ટ હવે પહેલાં તો વાસળીને ચેક કરી લઈએ. પરફેક્ટ હીટમાં હોય તો પછી આપણે એને બીજદાન કરી નાખશું. તો તમે જોઈ શકો છો વાસળીનો બોડી સ્કોર તો એકદમ ઓકે છે. ગર્ભાશય ચેક કર્યું એક વખત રિપીટમાં આવી ગઈ છે. આના પહેલાં આપણે 20 દિવસ પહેલાં ઓલરેડી એ કરેલું જ હતું. તો ચાલો મિત્રો, કન્ટેનરમાંથી તિલકનો ડોઝ મિત્રો આપી રહ્યા છીએ. તિલક બુલ છે એનું બીજદાન પણ આપણે અત્યારે સ્ટ્રો છે એને થ્રોઈંગ કરવા માટે 37 ડિગ્રી પાણીની અંદર મૂકી દઈશું. આઈ હોપ આપણે ચીપિયા વડે જ ડોઝ કાઢવો પડે, પરંતુ આપણી સાથે નથી એટલે ગનને બરાબર સાફ કરી નાખીએ. ટિશ્યુ પેપરથી ગનને એકદમ ઓકે કરી નાખીએ એટલે અંદર કોઈ પણ જાતનું ઇન્ફેક્શન ના લાગે આપણા તરફથી. તો ઓલરેડી આપણો જે ડોઝ છે એ કમ્પ્લીટલી થ્રોઈંગ થઈ ગયો છે અને આપણે હવે ગનની અંદર લોડ કરી નાખશું અને ઉપરનો ભાગ ખુલ્લો કરી અને ઉપર આપણે સીટ પેક કરી દઈશું એટલે આપણી જે ગન છે એ એકદમ પરફેક્ટ થઈ જશે.
તો આઈ હોપ તમને વિડીયોની અંદર મિત્રો ખૂબ જ જાણવા જેવું અને વધારે માહિતી મળતી હશે. તો આપણા વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો, અને મિત્રો આપણી ચેનલની અંદર પહેલીવાર હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચાલો મિત્રો થઈ ગઈ છે ગન એકદમ ઓકે. તો ચાલો જઈએ હવે બીજદાન કરો, પાછળનો ભાગ વ્યવસ્થિત સાફ કરી નાખીએ જેથી કરીને ગન ઉપરથી અને અંદર કોઈ પણ જાતનું ઇન્ફેક્શન ના લાગે. ઘણીવાર તો પોદળો ચોટેલો હોય, પાછળ થોડુંક બગડેલું હોય અને ગન આપણે અંદર એડ કરીએ તો ઘણીવાર ઇન્ફેક્શન લાગતું હોય છે. તો મિત્રો એકદમ નિરાયતે ગર્ભાશય આપણે પકડી લીધું છે. ગર્ભાશય થોડુંક નાનું છે પણ નિરાયતે બીજદાન કરશું, કોઈ ઉતાવળ નહીં કરીએ. પહેલીવાર જ્યારે પહેલા વેતનની અંદર એકદમ નિરાયતે બીજદાન કરવામાં આવે તો તમને રિઝલ્ટ બહુ સારા મળતા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો આપણું એકદમ પરફેક્ટ અને નિરાયતે આપણે બીજદાન કરશું. એક મિનિટની અંદર જ આપણું કમ્પ્લીટલી એ થઈ જશે. મિત્રો તમે જોઈ શકો છો વાછડી પણ એટલી નિરાયતે ઊભી છે જેથી કરીને આપણું કામ છે એકદમ સરળ બની ગયું છે. તો થઈ ગયું છે અહીંયા મિત્રો પરફેક્ટ આપણું બીજદાન. તમે જોઈ શકો છો ગરમીમાં છે એટલે પાછળનો હૂતરનો ભાગ પણ જુઓ તમે, ના ઉછા નીસી કરે છે, પાછળ હૂતર ઉપર હોજો આવી ગયેલો છે. તો ફાઇનલી મિત્રો અહીંયા આપણી આ ત્રણ વિઝિટ છે પૂરી થઈ ગઈ છે, અને ઓલમોસ્ટ જેવો વાસળીનો કલર છે એવો જ આપણે આની અંદર બુલ વાપર્યો છે. આની અંદર આપણે એસએજીનો નહીં પણ પ્રાઇવેટ બુલ વાપર્યો છે. એમાંય ખાસ કરીને જે તિલક બુલ છે, સ્ક્રીન ઉપર તિલક બુલનો આઈડી પણ મેન્શન કરી દઉં છું, એટલે તમારે પણ જો તિલક બુલનું બીજદાન કરવું હોય તો તમારા નજીકના જે એ ટેકનિશિયન હોય એમની પાસેથી તમે આ બીજદાન છે કરાવી શકો છો. તો ચાલો જઈએ હવે મિત્રો નવી વિઝિટની અંદર. તો મિત્રો આવી ગયા છીએ અહીંયા પાંચમી વિઝિટની અંદર, અને લીલડી વાસળી તમને જોવા મળી રહી છે. અને પહેલાં તો ચેક કરી લઈએ ઈંટમાં છે કે નહીં, જો પ્રોપરલી ઈંટ હશે તો આપણે એને એ કરી નાખશું. હા પશુપાલક મિત્રો, ઘણીવાર ભેંસને કાબૂમાં કરવા માટે તમે શું કરી શકો છો, તમે જોઈ શકો છો અહીંયા ભાઈ જે પગ બાંધી રહ્યા છે, વચ્ચે આંસડા અંગ્રેજી આંસડા ઘોડે આંટી મારી અને ફરતી ગાયત્રી મારી દેવાની છે. એટલે ગમે એવી ભેંસ તોફાન કરતી હોય એને ઊભું જ રહેવું પડે. તો આ રીતના પગ તમે બાંધી શકો છો, બળ નહીં કરવાનો એમાં. તો ફાઇનલી મિત્રો આ ઓળકીને આપણે બીજદાન કરી નાખ્યું છે, અને તમે જોઈ શકો છો આની અંદર આપણે જે ડોઝ વાપર્યો છે એ કાના લીલડાનો ડોઝ આપણે વાપરેલો છે. સ્ક્રીન ઉપર કાના લીલડાનું ડોઝની જે ફોટો છે એ પણ મૂકી દઉં છું. તો આઈ હોપ આના ખરેખર ખૂબ સારા એવા રિઝલ્ટ કાના લીલડાના પણ તમને જોવા મળે છે. સ્ક્રીન ઉપર એના બચ્ચાના રિઝલ્ટ પણ મૂકી રહ્યો છું. તમારી પાસે જો લીલડું બચ્ચું હોય તો તમે એની અંદર કાનો લીલડો પણ વાપરી શકો છો. હાલો ઉછળું પકડી લે બસ. પછી ગરમીમાં આવી કે આવી જ નથી, નહીં કેટલો ટાઈમ થયો? 3 મહિના થઈ ગયા. ખાલી છે આવતું છે, આવે છે કે આવતું જ નથી? ઝડપટા નાખે કે નહીં નાખતો? પમદી જોયા હતા ને, તો એ પછી લાલ બગડ કાઢે છે કેવું કઈ નહીં. મિત્રો પીડી નેગેટિવ નીકળ્યું છે, આ જે ગાય તપાસમાં આવી છે એ ખાલી નીકળી છે. તો ચાલો જોઈએ મિત્રો નેક્સ્ટ વિઝિટની અંદર. તો આવી ગયા છીએ ખીજડીયા ગામની અંદર, અને વજુભાઈ અણગણને ત્યાં બંને અહીંયા તમે જોઈ શકો છો આપણા જ બીજદાનની આ વોડકી છે, સુપર ક્વોલિટીની છે. થોડુંક લંપીના ડાઘ તમને દેખાય છે પણ બહુ સુપર ક્વોલિટીની વાસળીની, આંખ બંધ કરે એટલે પ્યોર ગીરના લક્ષણો તમે વાસળીની અંદર જોઈ શકો છો. આ કાલની હીટમાં આવેલી છે તો આને આપણે ઓલરેડી ચેક કરવાની છે હીટમાં છે કે નહીં, પહેલાં તો જોઈ લઈએ.
પ્રોપર હીટમાં હોય તો આપણે બીજદાન પણ કરી નાખશું. તો અહીંયા વજુભાઈ દોરી બાંધી રહ્યા છે અને આપણે ઓલમોસ્ટ લક્ષણો તો બધા જોવા મળી રહ્યા છે, છતાં પણ આપણે એક વખત હાથ મૂકીને જોઈ લઈએ જેથી કરીને આપણને પાકો આઈડિયા આવી જાય. તો અહીંયા આપણા બધા સાધન સામગ્રી તૈયાર કરી નાખ્યા. ઓલરેડી આને આપણે ડોઝ મૂકવાનો છે, સ્પેશિયલ ડોઝ આપણે મૂકી રહ્યા છીએ. આની અંદર ખાસ સ્ક્રીન ઉપર જે બૂલ જોવા મળી રહ્યો છે એનો ડોઝ આપણે મૂકવાનો છે. તો અહીંયા જોઈ શકો છો એકદમ નિરાંતે આપણે બીજદાન કરશું. પાછળનો હૂતરનો ભાગ એકદમ વ્યવસ્થિત સાફ કરી નાખશું પહેલાં, તો નિરાંતે હાથ મૂકશું અને એકદમ નિરાંતે આપણે બીજદાન પણ એકદમ નિરાંતે કરશું જેથી કરીને આપણું જે આ કામ છે એનું પરફોર્મન્સ આપણે ખેડૂતને ત્યાં આપી શકીએ. ઓલમોસ્ટ લગભગ વજુભાઈને ત્યાં આ બીજી વખત કદાચ એકાદ પશુ રિપીટ થયું હોય, લગભગ ક્યારે રિપીટ થતું નથી. તો અહીંયા એકદમ નિરાંતે આપણે એ કરશું. ફોન નીચે પડ્યો છે એટલે એકદમ કેમેરો બરાબર શૂટ નથી થયો, પણ કાંઈ વાંધો નહીં. તમે બધા એકદમ નિરાંતે તમે જોઈ શકો છો, એકદમ નિરાંતે આપણે બીજદાન કરશું. અને ગાય પણ એટલી સરસ મજાની ઊભી રહી ગઈ છે કે આપણે આપણું જે કામ છે એ ટેકનિશિયનનું એ પરફેક્ટ અહીંયા થઈ રહ્યું છે. તો મેં ઓલમોસ્ટ થોડીક વાર લાગે, તમને ઘણા બધા મિત્રોને એવું પણ થતું હોય છે કે બીજદાનમાં બહુ વાર લાગે છે, પણ વાર લાગવા પાછળ કંઈ કારણ હોય છે. અંદર ગર્ભાશય ટેડું મેળવું હોય, ઘણીવાર તો ગર્ભાશય ઉપર હોજો હોય છે, પરંતુ આપણે પરફેક્ટ કામ કરવું છે અને પરફેક્ટ રિઝલ્ટ મેળવવું છે. ભલે બે મિનિટ વાર લાગશે પણ પરફેક્ટ કામ થયેલું હોય છે તો પોઝિટિવ થવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે. તો મિત્રો અહીંયા આપણે ફાઇનલ મિત્રો બપોર પછીની આ આપણી સોથી વિઝિટ છે અને BHOG 10 નામનો જે બુલ છે સ્ક્રીન ઉપર મિત્રો આનો ફોટો પણ રાખી દઉં છું. અને કોઈ મિત્રને આ ડોઝ છે સ્પેશિયલ ડોઝ SAG નો છે, તો તમે ગાની જે કન્ડિશન છે જોઈ શકો છો અને એની અંદર ખૂટ મેં જે મૂક્યો છે એનો પણ સ્ક્રીન ઉપર મિત્રો મૂકી દઉં છું જેથી કરીને તમને પણ વધારે નોલેજ મળી શકે. હા બોલો બોલો. તો પશુપાલક મિત્રો આવી ગયા છીએ રળિયાણા ગામની અંદર અને અહીંયા તમને ઓર્ગોનિક ફાર્મ જોવા મળી રહ્યું છે. અહીંયા મિત્રો આ ઓર્ગોનિક ફાર્મની અંદરથી તમને દેશી ગાયનું પ્યોર ઘી પણ તમને મળી શકશે, જે ગઢડાની બાજુમાં રળિયાણા ગામ છે ત્યાં આવેલું છે, વિરાણી ફાર્મ છે. તો અહીંયા લગભગ બધી જ ગાય છે આપણા AI થીન જ પ્રેગ્નન્ટ છે. તમે જોઈ શકો છો આપણા AI ના બચ્ચાઓ પણ તમને થોડીક વારમાં દેખાડીશ. અત્યારે મોસ્ટ ઓફલી બધી ગાય ગાભણ છે. તમે જોઈ શકો છો અહીંયા લીલડી પણ એકદમ સરસ મજાની લીલડી ગાય છે, પહેલાં જ વેતરની બંને લીલડી ઓળખ્યું તમને જોવા મળી રહી છે. આ તમે જોઈ શકો છો આપણા SAG ના બચ્ચાઓ છે. થોડુંક શરીર ઉપર ટૂંકમાં થોડીક દેખાવમાં આટલે નથી સારી લાગતી કે એને પૂરતું પોષણ ન મળવાના કારણે. બાકી બંનેનું રૂપ તમે જોઈ શકો છો, બંને આપણા SAG ના બચ્ચાઓ છે. બહુ સારા રિઝલ્ટ તમને જોવા મળી રહ્યા છે. તમે જોઈ શકો છો એનું માથું, એની મોકલી, એનો કાન બધી રીતના પરફેક્ટ છે.